અત્યારે પોતાના મત વિસ્તારમાં રોડ શો કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે પ્રચંડ જન સમર્થન એટલે કે કાર્યકર્તાઓ અને સાથે તેના સમર્થકો અત્યારે સરખેજ થી નીકળી અને આગળ વધી રહ્યા છે. અમિત શાહ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે બાઇકની સાથે જોડાયા છે. લાલકૃષ્ણ અડવાણી બાદ અમિત શાહ અત્યારે ગાંધીનગર લોકસભા લડી રહ્યા છે. અમદાવાદનો એ પશ્ચિમ જો વિસ્તાર જો ગણાય તો તેની સાથે જે વિસ્તાર ગાંધીનગર લોકસભામાં જોડાયેલ છે તે વિસ્તારમાં અત્યારે અમિત શાહના રોડ શો નો પ્રારંભ થયો છે. પોલીસ વ્યવસ્થા સુસ્ત કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે જ્યાં નજર પડે ત્યાં સુધી ભાજપના બેનર, ભાજપના ઝંડા અને કમળની નિશાનીઓ સાથે કાર્યકર્તાઓ જોડાયા છે અને જોડાઈ રહ્યા છે. સરખેજ ચાર રસ્તાથી આ રોડ શો હવે આગળ વધી રહ્યો છે. ખાસ કરીને કહેવાય કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે. ગુજરાતમાં 26 બેઠકો અંકે કરવા માટે અમિત શાહનો ચહેરો ગાંધીનગર ખાતે ઉતારવામાં આવ્યો અને અમિત શાહને રાજનીતિના એક ચાણક્ય ગણવામાં આવે છે અને તે જ કારણોસર અમિત શાહને જન સમર્થન મળી રહ્યું છે. આપ જોઈ શકો છો કે ચાર રસ્તાથી આ રોડ શો અત્યારે આગળ વધી રહ્યો છે અને ખાસ કરી અને કહી શકાય કે જે રીતના સ્થિતિ બની રહી છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને તેના સમર્થકો અત્યારે જોડાયા છે. અમિત શાહ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય કિશોર ચૌહાણ સહિતના નેતાઓ પણ આ રોડ શોમાં જોડાયા છે. કહી શકાય કે જે રીતના સ્થિતિ બની રહી છે તે પ્રમાણે મોટી સંખ્યામાં બાઇક સવારો પણ જોડાયા છે. તેમને આગળ વધવાનું કહેવામાં આવી રહ્યું છે જેથી અમિત શાહની જે રથ છે અમિત શાહનો તે આગળ આવી શકે. કારણ કે જે રીતના કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે તે પ્રમાણે આ રોડ શો જ્યારે પૂર્ણ થશે ત્યારે સૌથી મોટો રોડ શો તરીકે કદાચ પ્રસ્થાપિત થાય તેવી શક્યતાઓ છે. કારણ કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. સરખેજથી લઈ પ્રહલાદનગર, આનંદનગર, મકરબા, ત્યારબાદ માનસી સર્કલ અને વસ્ત્રાપુર હવેલી ખાતે આ રોડ શો પૂર્ણ થશે અને તેના માટે સૌ શહેર સંગઠન હોય કે પ્રદેશનું નેતૃત્વ હોય તેમણે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આપ જોઈ શકો છો કે ખુલ્લી જીપમાં એટલે કે જે રથ બનાવવામાં આવ્યો છે તેમાં જીતુ વાઘાણી છે, અમિત શાહ છે અને કિશોર ચૌહાણ છે. એટલે કે આ ત્રણેય નેતાઓ અત્યારે લોકોનું જનસંપર્ક કરી રહ્યા છે. અમદાવાદ ગાંધીનગરના એવા ભરચક વિસ્તારમાં લોકસંપર્ક, જનસંપર્ક એટલે કે સરકારની યોજનાઓ કેવી રીતના આગળ વધી રહી છે, કઈ રીતના સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડી શકાય, કેન્દ્ર સરકારે 5 વર્ષમાં કેટલા કામ કર્યા છે તે કામને અત્યારે લોકો સામે લઈ જવાનો પ્રયત્ન છે અને તે જ કારણોસર અત્યારે એક મોટો સંપર્ક જે અભિયાન કહેવાય તે ભાજપે શરૂ કર્યું છે. ભાજપ માની રહ્યું છે કે આજના લોકસંપર્ક અભિયાનથી જ અત્યારે સૌથી વધારે મત મેળવી શકશે. ગુલાબના ફૂલોની પાખડીઓ અત્યારે એટલે કે પુષ્પ વર્ષા કરવામાં આવી રહી છે અમિત શાહ ઉપર અને અમિત શાહ પણ લોકોનું અભિવાદન કરી રહ્યા છે. મતલબ સાફ છે કે જે રીતના સ્થિતિ બની રહી છે તે પ્રમાણે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે, મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. અમિતભાઈ, જીતુ વાઘાણી અને કિશોર ચૌહાણ સાથે તેઓ અત્યારે અભિવાદન ઝીલી રહ્યા છે. જે રીતના સુરક્ષા બંદોબસ્ત છે, અમદાવાદ પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, SOG અત્યારે સતત તેની સુરક્ષામાં લાગી રહ્યું છે અને ખાસ કરીને કહેવાય કે જે રીતના સ્થિતિ બની રહી છે તે પ્રમાણે અત્યારે ધીમે ધીમે લોકો જોડાઈ રહ્યા છે. એટલે કે સૌથી મોટો લોકસંપર્ક અભિયાન જે કહેવાય તે લોકસંપર્ક અભિયાન અત્યારે ચાલી રહ્યું છે. અમિત શાહ સહિત તેનો સુરક્ષા કાફલો પણ ભેગો છે. પોલીસ તંત્ર અત્યારે ટ્રાફિકને મેનેજ કરવા માટે વ્યસ્ત છે. બીજી બાજુ બધી બાજુ જોઈ શકાય કે લોકો તેનું અભિવાદન કરી રહ્યા છે. એટલે કે રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે છે ત્યારે ઢોલ નગારા છે, અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા અત્યારે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જે પણ લોકો છે તેને ભાજપ સરકારની યોજના, ભાજપ સરકારનું જે પણ છે તે કરવામાં આવી રહ્યું છે. મતલબ સાફ છે કે અમિત શાહ વિફોર વિક્ટરી સાથે પોતે અભિવાદન કરી રહ્યા છે કે તે આ તેનો સંકેત છે કે ભાજપ માત્ર આ બેઠક નહીં પણ ગુજરાતની 26 બેઠકો છે તે ભાજપ જીતવા માટે સક્ષમ છે. અને આ જન સમર્થન દ્વારા સંદેશ આપવામાં માંગે છે ભાજપ કે ક્યાંક ને ક્યાંક ભાજપનું જે બુથ મેનેજમેન્ટ છે, ભાજપનું જે ક્ષેત્ર છે તેમાં તેના કાર્યકરો નીચેથી લઈને મોટે લગી કઈ રીતના આગળ વધે છે તેનું આ પ્રસ્થાપિત છે. જી, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ તો